નમસ્કાર. ગેનીબેને સોટા પાડી નાખ્યા. સામાન્ય પરિવારમાંથી આવતા ગેનીબેન લોકો પાસેથી ફંડ ઉઘરાવવાની ચૂંટણી પણ લડી અને જીત મેળવી. આ જીત ખરેખર ગેનીબેનની સાથે સાથે કોંગ્રેસ માટે પણ મોટી સંજીવની છે. ગુજરાતમાં લોકસભાની ચૂંટણીના પરિણામોની કોંગ્રેસનો 10 વર્ષનો વનવાસ દૂર થયો. કેમ કે બનાસકાંઠાની બેઠક પર ગેનીબેન ઠાકોરે એકલા હાથે જીત મેળવી. ગેનીબેન ઠાકોરની અપીલ કામ કરી ગઈ અને બનાસકાંઠાના મતદારોએ ખોબલે ને ખોબલે મત આપ્યા અને લોકસભાની બેઠક તેમના નામે કરી દીધી, જેનાથી ભાજપની વિજયની હેટ્રિક અટકાવી દીધી. ગેનીબેન ઠાકોર વાવ બેઠકના ધારાસભ્ય હોવાથી વિસ્તારમાં જાણીતું નામ હતા, પરંતુ લોકસભાની ચૂંટણી લડવી મોટો પડકાર હતો. કેમ કે છેલ્લા 10 વર્ષથી બનાસકાંઠામાંથી કોંગ્રેસના કોઈ સાંસદ નહોતા. ગેનીબેન પાસે એક નેતાઓની કોઈ મોટી ફોજ પણ ન હતી. કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ જાતે ગેનીબેનનો પ્રચાર કર્યો હતો, જેમાં તેમણે લોકોને અપીલ પણ કરી હતી કે ગેનીબેનને મત આપીને જીતાડજો, જે તમારા તમામ કામ કરશે. ધન્યવાદ. જય